રાજ્યમાં સૌપ્રથમવાર અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રોબો ફન લેબમાં જિલ્લાના શિક્ષકોને પ્રોગ્રામિંગની તાલીમ આપવામાં આવી હતી, જેના થકી આવનારા સમયમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ તેમજ ગેમ બનાવવાની તાલીમ આપશે. 4 દિવસીય તાલીમમાં વધુ પ્રમાણમાં શિક્ષકો જોડાયા હતા. આજે ટેકનોલોજીનો દિવસે ને દિવસે ઉપયોગ વધતો જ જાય છે, ત્યારે કોમ્પ્યુટરના યુગમાં દરેક વિદ્યાર્થીને પ્રાથમિક શાળામાંથી જ પ્રોગ્રામિંગ સહિતની તાલીમ મળે તે હેતુસર રાજ્યમાં પ્રથમવાર અરવલ્લી જિલ્લામાં શિક્ષકોને તાલીમ આપવા માટે રોબોફન લેબનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના પ્રાથમિક શાળાના 100 તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 100 એવી રીતે કુલ 200 શિક્ષકોને પ્રોગ્રામિંગની તાલીમ આપવામાં આવી હતી. મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રોબોફન લેબ ટ્રેનિંગના 4 દિવસીય વર્કશોપમાં શિક્ષકોને કમ્પ્યુટરલક્ષી પ્રોગ્રામિંગ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે સ્ટેમના કોન્સેપ્ટ આધારિત 4 દિવસીય તાલીમનો ઉદ્દેશ્ય એ હતો કે જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગની જાણકારી મળી રહે. શિક્ષકોને મળેલી તાલીમથી આવનારા સમયમાં શાળાના બાળકોને લાભ મળી શકશે. એટલું જ નહીં, લેબમાં બનાવતા વિવિધ પ્રોજેક્ટ માટે પણ પ્રોગ્રામ બનાવી શકવાથી બાળકોમાં કુશળતા વિકસશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નીતિ આયોગ દ્વારા અરવલ્લી અટલ મિશનનું જે ગઠન કરવામાં આવ્યું છે, અટલ ઇનોવેશન મિશન, તે અંતર્ગત એના છેવાડાના જિલ્લામાં પણ કઈ રીતે વધુ સારી અમલીકરણ થાય અને જે નવા ટેકનોલોજી છે, દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને જે નવી ટેકનોલોજી છે, ઇન્ડસ્ટ્રી 4.0ની જે ક્રાંતિ, ડિજિટલ ક્રાંતિ આવી રહ્યું છે, તેને ગામે ગામ પહોંચાડવા માટે એક ઇનોવેટિવ પદ્ધતિ તરીકે અરવલ્લી જિલ્લામાં અટલ મિશન અરવલ્લીનું ગઠન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત 200 માસ્ટર ટ્રેનર્સ શિક્ષકોને લીધા છે. 100 શિક્ષકો પ્રાથમિક કક્ષાના છે અને 100 શિક્ષકો માધ્યમિક કક્ષાના છે અને આ 200 માસ્ટર ટ્રેનર્સને સ્ક્રેચ પ્રોગ્રામિંગનું 4 દિવસનું વર્કશોપ કરવામાં આવી છે. એ 50 કલાકનું આ તાલીમ પછી એ જે શિક્ષક છે પોતાના શાળામાં જે બાળકો છે, 3જા ધોરણથી 12મા ધોરણ સુધી જે બાળકો છે એ લોકોને સ્ક્રેચ પ્રોગ્રામિંગ શીખવાડી શકે. આ પ્રોગ્રામિંગ શીખવાથી લોજિકલ થિંકિંગ અને સ્ટેપ બાય સ્ટેપનું જે છે એ વૃદ્ધિ થશે, તો બાળકોની જે આવડત છે એ વધશે અને ભવિષ્યમાં જે નવી ટેકનોલોજીસ આવશે એને પૂરેપૂરું લાભ લેવા માટે એ સક્ષમ થઈ જશે. અહીંયા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા 4 દિવસનું તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. આ તાલીમમાં તાલીમનું નામ છે રોબોફન લેબ દ્વારા સ્ક્રેચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. જેમ કે અત્યારે જે લેંગ્વેજો આવે છે, સી છે, સી પ્લસ છે, જાવા સ્ક્રિપ્ટ છે, જે બાળકોને અને આપણને પણ ભારે પડતી હોય છે પ્રોગ્રામિંગ કરવા માટેની, તો એના માટે અત્યારે જે સ્ક્રેચ પ્રોગ્રામ કાઢ્યો છે એમાં આસાનીથી બાળકો પ્રોગ્રામિંગ કરી શકે છે, કોડિંગ કરી શકે છે અને એમાં આપણને પણ ફાયદો છે અને આવતા ભવિષ્યના 15 વર્ષમાં જ્યારે પણ બાળક પોતાને ફિલ્ડમાંથી કોઈ પણ ભણતર પૂરું કરીને બહાર નીકળશે ત્યારે એને ખૂબ જ ઉપયોગી લાગશે અને એ કમાવા માટેનું એક સાધન પણ બની શકે છે. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.